કોરોનાની મહામારી વચ્ચે જિલ્લામાં ઓક્સિજનની અછતને લઈ રાજકારણ ગરમાયું છે. આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાલનપુરમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સહાયની માગણી કરતા રોડ ઉપર નજરે પડ્યા હતા. જોકે ભાજપે તેને સસ્તી પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત પ્રવર્તી રહી છે ત્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે વડગામ તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે પાલનપુરમાં ફાળો ઉઘરાવતા નજરે પડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોરોનાના કપરાકાળમાં રાજ્યની ભાજપ સરકારે ગુજરાતના તમામ 182 ધારાસભ્યોની ગ્રાન્ટ રિલીઝ કરી નથી, જેથી તેઓને પાલનપુર એરોમા સર્કલ ઉપર વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે જાહેરમાં ફાળો એકત્ર કરવાની ફરજ પડી છે. ધારાસભ્ય છો, ઓક્સિજન માટે આજે ભીખ માંગવાની જે વાત છે, શા માટે આ કરવું પડ્યું? ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટનો આપ ઉપયોગ નથી કરી શકતા કે શું? સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા કલેક્ટર, તમામ પ્રાંત અધિકારી, તમામ DDO અને તમામ ધારાસભ્યોની ગ્રાન્ટ રાજ્યની સરકારે ખબર નહીં કયું ગણિત કામ કરે છે, અત્યારે બ્લોક કરી રાખી છે, ગ્રાન્ટ રિલીઝ કરતા નથી. અને ફક્ત ધારાસભ્ય તરીકે મારી ગ્રાન્ટ નહીં, સમગ્ર ગુજરાતના 182 ધારાસભ્યો, કલેક્ટરો, DDO, પ્રાંત અધિકારી તમામની ગ્રાન્ટ રિલીઝ થાય અને એમાંથી ઓક્સિજનના પ્લાન્ટ બને અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખરીદી શકાય, જેથી ગુજરાતનું માણસ બચે. એના માટે મારે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો છે કે ભલે નિયમમાં, ગાઈડલાઇનમાં ના આવતું હોય છતાં, અત્યારે ચુસ્તપણે જડતાથી નિયમને વળગી રહેવાનો સમય નથી. નિયમને થોડો વાંકો ચૂકો કરી ધારાસભ્યોની 150 કરોડની ગ્રાન્ટમાંથી મને મારી ગ્રાન્ટમાંથી મારા મત વિસ્તારમાં 35-40 લાખનો ઓક્સિજનનો પ્લાન્ટ કરવા દો. હજી સુધી રાજ્યની સરકારનો નિર્ણય કરતી નથી અને એ નિર્ણય ના કરે ત્યાં સુધી હજારો માણસ મળે ત્યાં સુધી વેઇટ કરી શકું નહીં. એટલે મેં અને મારી ટીમે નક્કી કર્યું છે કે વડગામ વિધાનસભાની અંદર એક ઓક્સિજન પ્લાન્ટ બને અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદી શકાય, જેથી અમૂલ્ય એવું મનુષ્યનું જીવન બચે. એના માટે હું પોતે ડબ્બો લઈને ફાળો ઉઘરાવવા માટે ડ્રાઈવ કરી છે અને આ ડ્રાઈવ એક પોલિટિશિયન તરીકે મંદિર અને મસ્જિદ માટે નહીં, કોઈનું જીવન બચે એના માટે, ઓક્સિજન માટે કરી રહ્યા છીએ. અને સમગ્ર પાલનપુર શહેરમાં અને આખા મારા વડગામ વિધાનસભાના ગામે ગામ હું જઈશ, મારી ટીમ જશે અને જેટલા પણ લોકોને બચાવી શકે એના માટે ઓક્સિજન માટે પ્લાન્ટ બને, કોન્સન્ટ્રેટર ખરીદાય, એ માટે ડબ્બો લઈને અમે લોકો ફાળો કરવા માટે નીકળ્યા છીએ. જોકે ધારાસભ્ય મેવાણીના કાર્યને બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપે સસ્તી પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. વડગામમાં કોવિડ સેન્ટર શરૂ કરી કે ઓક્સિજન સિલિન્ડર લોકોને પૂરા પાડી સેવા કરવાના બદલે તેઓ કોરોના મહામારીમાં પણ રાજકીય રોટલો શેકતા સસ્તી પબ્લિસિટી કરી રહ્યા છે. સાહેબ, એ બાબતમાં મારે કોઈ કોમેન્ટ આપવી નહીં, બાકી મને એમ ખબર પડે કે અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરતા હોય. આજે હું એક સંસ્થા તરીકે, આજે તમે જે જગ્યાએ બેઠા છો અહીંયા બાજુમાં સ્વસ્તિક 16 ગામ લીવા પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સ્વસ્તિક કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 350 લોકોએ ત્યાં એ સેવાનો લાભ લીધો છે અને 85 લોકો સાજા થઈને ઘરે ગયા છે. આજે પણ 33 લોકો એડમિટ છે વિધાઉટ ધારાસભ્ય. પણ જો એક આટલું અમે બધા સંસ્થા કરી શકતી હોય તો જે કહેતા હોય ઓક્સિજનના પ્લાન્ટ માટે, આજે બજારમાં બોટલો ભાડે પણ મળે છે અને એ લાવીને પણ આપણે આપણી પ્રજાને બચાવવી હોય તો પ્લાન્ટ બનતા તો સમય લાગશે. બાકી અત્યારે હાલ તાત્કાલિક જો ખરેખર રાજનીતિ ના કરવી હોય તાત્કાલિક આ રીતે સેવામાં લાગી જવું જોઈએ. આજે તમે પણ મીડિયાવાળા છો કે મારા અહીં સેન્ટર ચાલે છે, છેલ્લે આ 19 દિવસથી ઘરે નથી ગયો, પણ ક્યાંય મેં તમને કીધું હોય, મીડિયા સામે આવ્યો, કોઈ પણ કોઈ રિબિન કપાય, અમે એવું કામ કરવા માગતા નથી. અને અમુક લોકોને પણ ભગવાન સદબુદ્ધિ આપે ને એમને વિનંતી કરું કે આવા સેન્ટરો, આવા ચારેક અમે એક કર્યું છે, એવા 4 સેન્ટર ધારાસભ્ય તરીકે ચાલુ કરે તો ત્યાં 300-150 લોકોના જીવ બચી શકે. આજે પણ બજારમાં બોટલો, જે નવો પ્લાન્ટ શરૂ થાય તો ક્યારે થાય, પણ અત્યારે બોટલો ભાડે મળીને પણ એ બધું કામકાજ થઈ શકતું હોય છે. બાકી તમે જે પ્રશ્ન પૂછો એમાં મારે કોમેન્ટ આપવા જેવું નથી, પણ ભગવાન સદબુદ્ધિ આપે. નહીં લાગતું કે પ્રસિદ્ધિ માટે કરાતું હોય અને આટલો સમય વિત્યા પછી કરવાનું? અત્યારે આફત આવી છે, આફતને અવસરમાં ફેરવવાની તક મળી હોય, ભગવાને સેવા કરવાનો એક મોકો આપ્યો હોય, ત્યારે જો યુવાનો અને બધા જે પણ લોકો નીકળ્યા છે એ લોકો સસ્તી પ્રસિદ્ધિ કે એ બાબતમાં મારે ન કહી શકાય, પણ એમને ભગવાન સદબુદ્ધિ આપે ને એ પણ અમારી જેમ કોઈ સેવામાં લાગી જાય તો કદાચ 2-5 જીવ બચશે. ગઈ રાતની જ વાત કરું તો ગઈ રાત્રે 2-3 એવા ઇમરજન્સી કેસ આવે, આખી રાત અમે ઊંઘ્યા નથી, એમને એમ જ સેવા કરી છે. અને બધી જગ્યાએ જ્યાં પણ જરૂર પડે ત્યાં સરકાર કે સરકારના અધિકારીઓ બધી જગ્યાએ મદદરૂપ બનતા હોય છે. અને આ એક આફત આવી ગઈ છે, કોઈને ખબર નહોતી કે અચાનક આફત આવી ગઈ છે કોરોનાની મહામારીમાં. આપણે સૌ સાથે મળીને પ્રસિદ્ધિ કર્યા સિવાય આપણે સેવાની અંદર સૌ જોડાઈએ અને 2-5-10 લોકોના જીવ બચાવીએ. આમ બનાસકાંઠામાં બેડ, ઓક્સિજન, દવા, ઇન્જેક્શન અને વેન્ટિલેટરની અછત વચ્ચે લોકો દરબદર ભટકી મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.
ત્યારે લોકો વચ્ચે આવી તેમના આંસુ લૂછવાના બદલે રાજકીય રોટલો શેકતા લોકોને પ્રજા સમય આવે પાઠ ભણાવશે।